ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આપણે આઠ છે રાશિઓની તુલના બરાબર ચલો જોઈશું આપણે હવે ગુણોત્તરમાં ટકાવારી હંમેશા આપણે ટકાવારી શોધવી હોય તો 100 વડે ગુણવાના હોય છે બરાબર તો આપણે આ ગુણોત્તર છે એમાં જેમ આપ્યું હોય તો 3 પ્લસ 4 થાય અને 3 અપન 4 7 એવી રીતે કરવાનું હોય છે પણ આપણે આમાં 100 વડે ગુણાકાર કરવાનો છે બરાબર તો 3 અપન 3 પોઈન્ટ એટલે કે 3 જેમ 4 આપેલ ગુણોત્તરમાં ટકાવારી બરાબર 3 અપન 4 ગુણ્યા 100 તો અને છેદ ઉડાડીશું તો 25 ચોકુ 100 થશે બરાબર 75 બરાબર તો 25 તરી 75 હવે 2 જેમ 3 તો એનો પણ ગુણોત્તર બરાબર 2 અપન 3 ગુણ્યા 100 તો આપણે 2 અપન 3 કર્યા એટલે કે 100 ભાગ્યા 3 કર્યા તો શું જવાબ આવ્યો 66.2 અપન 3 જવાબ આવ્યો બરાબર હવે એક બીજો દાખલો છે 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓને ગણિતમાં રસ છે તો કેટલા વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેવા માગતા નથી ઘણા વિદ્યાર્થીઓ હોય કોઈને ગુજરાતી ગમતું હોય ગણિત સમાજ ગમતું હોય ઘણાને વિજ્ઞાન ગમતું હોય એવી રીતે આ વિદ્યાર્થીઓ છે એમને પણ એવો જ પ્રોબ્લેમ છે કે ઘણા વિદ્યાર્થીઓને ગણિત ગમતું નથી તો વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 25 છે બરાબર હવે રસ લેતા વિદ્યાર્થીઓ છે 72% તો એ પણ ગણિતમાં સારા ટકા કહેવાય બરાબર એટલે કે 72% છે એ લોકોને ગણિત લેવું ગમે છે પણ કેટલા વિદ્યાર્થીઓને ગણિત લેવું ગમતું નથી તો ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ તો 100 તો લેતા વિદ્યાર્થીઓ છે ને એટલે એ 100માંથી આપણે માઇનસ કરીશું તો 72 વિદ્યાર્થીઓને ગમે છે તો 100 માઇનસ 72 તો કેટલા નથી ગમતા તો 28% નથી ગમતું બરાબર હવે એને ટકાવારીમાં ફેરવીશું તો 25×28/100 એટલે કે આપણે 25×100 તો નીચે 4 આવ્યો જવાબ તો 4 છે 4×7=28 એટલે કેટલા ટકા થયા 7% વિદ્યાર્થીઓને ગણિતમાં રસ નથી બરાબર હવે એક બીજો દાખલો છે કે એક ફૂટબોલની ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી જે જીતેલી ટીમ છે એમાં 40% હોય તો કુલ કેટલી મેચ રમ્યા હશે હવે ફૂટબોલ ટીમ જીતેલી મેચ બરાબર 10 મેચ જીતી હતી બરાબર તો એમાં 10 એટલે કે ફૂટબોલની ટીમ જીતેલી મેચ બરાબર 10 હવે ધારો કે આ ફૂટબોલ ટીમ કુલ x મેચ રમ્યા હોય કેટલી મેચ રમ્યા હોય એ ખબર નથી એટલે કે હવે એમાં 40% લખી લેવાનું છે તો xના 40% બરાબર 10 બરાબર તો xના બરાબર 40/100 તો હવે એને x બરાબર 10 આગળ છે ને તો 10 આગળ લઈ લઈશું 10×100/40 હવે એક 0 ગયો એક 0 ગયો પછી 4 છે તો આપણે 2 દુ 4 2 5 10 2 દુ 4 ને 2 5